આ ફોન કેમ નથી લાગતો? લાગે છે અહીંયા નેટવર્ક નથી આવતું. ફેંકી દઉં? સ્વરા, બેસી જાઓ. હા સ્વરા, બેસી જાઓ. સ્વરા, બેસી જાઓ. બેસ. પણ હા, બેસે ને તો તારે જીતવું પણ પડશે. હા, કારણ કે તું જીતે કે હું જીતું, વાત તો એક જ છે ને. અને આજની ગેમના વિનર છે મન ઝવેરી. નીકળીએ હવે અમે? મોટી બાપ, નીકળીએ ને. સાંભળો, ચલો આપણે નીકળીશું હવે. મોટી બા, તમે ને બાપુજી જાઓ છો તો હું અહીં આવું જ છું. મોટી બા, અમે પણ આવીએ છીએ તમારી સાથે. ના ના, તમે બેસો ને, જમીને આવજો, હજુ તો કાર્યક્રમ પણ બાકી છે. મોટી બા, પણ મારે કીધું ને એકવાર બેસો. મોટી બા, હું તો આવું જ છું. હા, હું એકલી અહીંયા રહીને શું કરવાની? સારું, લચાવો. Thank you.
તેજસ આવવાનું છે ને, તો ફોન કર્યો તો એને. તેજસ આવવાનો છે એટલા માટે સ્વરાને હું અહીંયા એકલી મૂકીને જઉં છું. પાછો ફોન કર ને એને. આપણે બધા જ્યારે સાથે હોઈએ છે ત્યારે આપણે કેટલી ધમાલ કરીએ છીએ નહીં. તમને હોળી સેલિબ્રેશન યાદ છે મનભાઈ? તમને યાદ છે? કેમ હજી સુધી એ રંગો ઉતર્યા નથી? ના જ ઉતરે ને, એ બધા જ રંગ પ્રેમના હતા. એટલે હવે કે તો મોમો, તેજસ આવ્યો કે નહીં? હજી નથી આવ્યો. અને લજ્જા આંટી, હવે તો અહીંયા બધો કાર્યક્રમ પૂરો થવા આવ્યો. મને નથી લાગતું કે હવે આવે, બહુ મોડું થઈ ગયું છે. જો આવ્યો હોત તો આપણે લોકોનો પ્લાન સક્સેસફુલ થાત, પણ હવે મને નથી લાગતું કે આવે. એ આવે કે ના આવે, પણ તારે ત્યાંથી ખસવાનું નથી. જાંટી, લાગે છે કે આવી ગયો. આવી ગયો ને. હવે તને ખબર છે ને કે તારે શું કરવાનું છે? હાલ જાણે સ્વરા પાસે જ ગયો છે, હું વાત કરું છું એની સાથે. તેજસ, તું અત્યારે અહીંયા? અરે તેજસ, તું તો કહેતો હતો ને કે નથી આવવાનો, તો પણ આવી ગયો. હા, એક્ચ્યુઅલી મેં ફોન પર કહ્યું હતું કે મને નહીં ફાવે, બટ કામ હતું સો આવી ગયો. એક મિનિટ, એટલે મને તને ફોન કર્યો તો? ના ના, એ તો નાટક વખતે એને મળવાનું ગોઠવાનું નહોતું, એટલે આજે ફોન કરીને બોલાવી લીધો. પણ મન, મારા આવવાથી તને આનંદ થયો હોય એવું તારા મોઢા પર દેખાતું નથી. અરે ના ના તેજસ, એવું કઈ જ નથી, હું એકદમ ખુશ છું યાર. આ તો તે મને કહ્યું હતું કે હું નથી આવવાનું. કેમ તેજસ, તે તો કહ્યું હતું કે જો મને લેટ થઈ જશે તો હું નહીં આવું, અને લેટ થઈ પણ ગયું છે, તેમ છતાં તું આવી ગયો. બસ એ જ વાતનું મને આશ્ચર્ય થયું. એક્ચ્યુઅલી હું સ્વરાને બાઈક એવા આવ્યો હતો. બાઈ? એટલે? હા, કાલે હું મારા સેન્ટર પર જઈ રહ્યો છું 8 દિવસ માટે, અને પછી ત્યાં જ રોકાવાનો છું. સો મને થયું કે તમને બધાને બાઈક કહેતા જો. ખાલી 8 જ દિવસ માટે? હા. ના ના, એટલે એટલે મારો કહેવાનો અર્થ એમ છે કે તું 8 દિવસ માટે જાય છે, એમાં બાઈ શું કહેવાનું? અરે સોરી સોરી, હું તો ભૂલી જ ગયો કે આજકાલ તું અને સ્વરા તો રોજ મળો છો નહીં. ના, એટલે મારો કહેવાનો અર્થ એમ છે કે મોટી બાની બીમારીના કારણે, સેન્ટરમાં સાથે રહ્યા એના કારણે, અને મોટી બાના ઓપરેશનના કારણે તમારે રોજ મળવાનું થતું જ હોય છે ને. હું બસ એના વિશે જ બોલ્યો, મારો બીજો કોઈ જ અર્થ નથી. તેજસ, તું મોટીબાને મળ્યો? હા, મોટીબા અને બાપુજીને મળીને જ આવ્યો છું. તો ચાલો સ્વરા, મન, ફરી ક્યારેક મળીએ. ગુડ બાય. ગુડ બાય.
તમારા બધાની બહુ જ યાદ આવશે. એક્ચ્યુઅલી મને મોહિનીનો પણ ફોન આવ્યો હતો, એટલે જ મને એમ થયું કે તમને બધાને મળીને જ જાઉં. સો છે ક્યાં મોહિની? અહીંયા જ ફોન પર વાત વાત કરતી હતી ફોન પર. ઓકે, તો હું એને મળીને આવું છું. બાય. મોહિની, તમને કોલ કર્યો હતો, શું થયું, કંઈ કામ હતું? એટલે જે કંઈ પણ હોય તું મને જલ્દી કહી શકે? અથવા તો એક કામ કર, હું આવતીકાલે મારા સેન્ટર પર જવાનું છું 8 દિવસ માટે. શું? એટલે હું ત્યાંથી પાછો આવું ત્યારે આપણે વાત કરીએ તો ચાલે એમ છે? શું થયું મોહિની, આટલી ટેન્શનમાં કેમ છે? એક્ચ્યુઅલી મારે તારા અને સ્વરા વિશે વાત કરવી હતી. મારા અને સ્વરા વિશે? શું થયું, કંઈ પ્રોબ્લેમ થયો છે કે શું? એટલે તારે સ્વરાને કંઈ વાત કરવી હોય તો તું મને કહી શકે છે, અમે બહુ સારા મિત્ર છીએ. માત્ર સારા મિત્રો જ? હા, પણ કેમ આમ બોલે છે મોહિની? કમ ઓન તેજસ, હજી સુધી તું સ્વરાના પ્રેમમાં નથી પડ્યો? હું અને સ્વરાના પ્રેમમાં? ના ના મોહિની, મેં એના વિશે ક્યારેય આવો વિચાર નથી કર્યો. તારી કંઈક ભૂલ થતી લાગે છે. ભૂલ? અને એ પણ મારી? ના તેજસ, ભૂલ હું નહીં, તું કરી રહ્યો છે. અરે તને કેમ સમજાતું નથી કે તું અને સ્વરા બંને એકબીજા માટે જ બન્યા છો? મોહિની, સ્વરા મારી બહુ જ સારી મિત્ર છે. મેં એના વિશે આવું ક્યારે નથી વિચાર્યું. અરે તો હવે વિચારી લે, રાશ એની જોવે છે. અરે તેજસ, તું સ્વરા માટે વિચાર કર, તું કેમ નથી વિચાર કરતો એના માટે? સ્વરા ડિવોર્સી છે એટલે? ઓફકોર્સ નોટ. સ્વરા ડિવોર્સી છે એટલે એ પ્રેમ કરવાને લાયક નથી એવું મેં ક્યારેય નથી વિચાર્યું. અરે મોહિની, ઇનફેક્ટ એ તો બહુ સુંદર છે, બહુ હોશિયાર છે, અને જે પણ વ્યક્તિ એના જીવનમાં આવશે ને એને એ બહુ જ ખુશ રાખશે, એમાં કોઈ સવાલ નથી. લાગે છે ને, લાગે છે ને તને એવું? યસ. બસ તો પછી હું તને ડાયરેક્ટ પૂછી લઉં છું કે તું કેમ નથી વિચારતો સ્વરા સાથે લગ્ન કરવા માટે? શું? હા તેજસ, તને શું લાગે છે ઝવેરી પરિવારના દરેક સભ્યો તારું આટલું બધું ધ્યાન શું કામ રાખે છે? મને એવું નથી લાગતું. અરે આવું જ છે તેજસ, અમે બધા જ એવું ઈચ્છીએ છીએ કે તું અને સ્વરા એક થઈ જાઓ, તમારા બંનેના લગ્ન થાય. બાપુજી, મોટી બા, અરે મન સુદ્ધા આમ જ ઈચ્છે છે. ના ના, એવું નથી તેજસ, એવું જ છે. તું શાંતિથી ક્યારેક આના ઉપર વિચાર કરી જોશે. શું ખરેખર આવું છે? આવું છે. હું બહુ જ કન્ફ્યુઝ થઈ ગયો છું. એટલે મોટી બા અને બાપુજી મને કહે તો હું માની પણ લઉં, પણ શું મને પણ એવું લાગે છે કે મારે અને સ્વરાય સાથે હોવું જોઈએ? ના, મને એ શક્ય નથી લાગતું. મનને શું લાગે છે એ તો હું તને જરાય પણ જણાવી શકું એમ નથી. અરે અમારા બધાની તો વાત પછી, પણ પહેલા સ્વરા આ બધી વાત વિશે શું વિચારે છે એનો તે વિચાર કર્યો છે? ટીચર્સ, આ વાત પર તારા વિચાર શું છે ને તું પહેલા એ જાણી લે, તું આના પર વિચાર કરજે. કરીશ ને? એક વાર તો કરજે વિચાર. તું સેન્ટર પરથી પાછો આવે ને એટલે આ વિષય પર વાત કરવા માટે મને ફોન કરજે. ઓકે.
મારો જવાબ અત્યારે ના મળ્યો, પણ મળશે તો ખરો જ, એ પણ જલ્દી જ. જ્યાર સુધી મન મોહિની સાથે લગ્ન કરવા છે લગ્ન કરવા છે એવું કહેતો હતો ત્યાર સુધી ઠીક છે, પણ હવે બંનેઓને લગ્ન થઈ ગયા છે એટલે રહી આશા પણ આ લગ્ન સાથે પૂરી થાય છે. એટલે આ જન્મમાં મન અને સ્વરાનો પતિ પત્ની તરીકે સંબંધ રહે એ શક્ય જ નથી. એમના સંબંધનો સૂર્યાસ્ત થઈ ગયો છે અને આ વાત હવે સ્વરાએ પણ સમજવી પડશે. પણ પ્રેમ એ સૂર્ય જેવો નથી હોતો જેનો અસ્ત થઈ જાય. પ્રેમ તો ચંદ્ર જેવો હોય છે, જે ક્યારેક વધે ક્યારેક ઘટે ને ક્યારેક સોળે કળાએ ખીલે. તમારી વાત સાચી છે, પણ તોય સ્વરા માટે તેજસ મન કરતા લાખ દરજે સારો છે. મન ભલે આપણો પવિત્ર છે પણ સત્ય સત્ય જ છે ને. મન હજી બ્રહ્મા જીવે છે જ્યારે તેજસ સ્વરાનો આધાર બન્યો એને સાથ આપ્યો જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે એમના પડખે ઉભો રહ્યો છે. આને જ સાચો પ્રેમ કહેવાય ને. અને સ્વરા તેજસ સાથે સુખી રહેશે મને એવું લાગી રહ્યું છે. બહુ જ સાચી વાત છે તમારી. હું પણ મારા બનતા પ્રયત્ન કરું છું સ્વરા અને તેજસ માટે, અને એટલા માટે જ આ બંનેને એક કરવાની જવાબદારી મેં મનને સોંપી છે. શું કુંદના તમે શું કર્યું? હું તમને કહું છું મારી વાત. તમે આર કેવી રીતે કરી શકો? સમજાવું છું ને તમને. તમે શું સમજાવશો આમાં? જે વ્યક્તિને આપણે સ્વરાના જીવનમાંથી દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે એ જ વ્યક્તિને તમે એમના જીવનમાં ફરી ફરીને પાછા લાવવા માંગો છો? જુઓ, મેં આ કામ કર્યું ને પાછળ કંઈક તો કારણ હશે ને. સ્વરાને આપણે ગમે તેટલું સમજાવીશું ઓછું જ પડશે, પણ મન અને સ્વરા બે મિત્રો છે. મન અને એની પદ્ધતિથી સમજાવશે ને તો આ વાત સ્વરાને સમજાશે કે તેજસ જ એના માટે યોગ્ય પાત્ર છે અને એની વાતે માનશે પણ ખરી. તમારા મનમાં શું ચાલી રહ્યું છે કાંઈ સમજાતું નથી. સ્વરાએ બહુ ત્યાગ આપ્યો છે મન માટે, હવે મનનો વારો છે ત્યાગ આપવાનો.